गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो पर्यावरण में हवे आपणे आगर अभ्यास करिए। ए पहला आपणे थोड़ा प्रश्नों की बात करी लईए। अत्यारे घणा लोको गामडे रहे छे, केम तमे गामडे गया? हाँ, कारण के स्कूल बंद हती, कोरोना हतो एटले ने। हाँ, तो तमे विचारो तो अत्यारे तमे गामडे रहता हसो, पण पहला तमे अहीं शहर में रहता हता ने, तो आ तमारो एक जगह थी बीजी जगह जवानो थयुं ने। हाँ, तो आने स्थानांतर कहवाय, बराबर। तो तमे विचारो कि तमने आमा कई कई मुश्किलीओ नरी। हाँ, गामडामां आपणने जे वस्तुनी जरूर होय ए आपणने मळतुं न हतुं, शहेरमां आपणने वस्तु सरळताथी मळी जतुं हतुं। त्यार पछी हाँ, शिक्षण कार्यो, तो शिक्षणमां पण आपणने घणी तकलीफो થઈ ને। હા, કારણ કે અત્યારે આપણે ઓનલાઈન શિક્ષણ લઈએ છીએ, પણ ગામડામાં આપણને કદાચ નેટવર્ક પ્રોબ્લેમ હોઈ શકે, નેટનો પ્રોબ્લેમ હોઈ શકે, તો આવી બધી મુશ્કેલીઓ આપણને થઈ હતી, બરાબર ને? તો ચાલો પર્યાવરણમાં પણ એવું જ એક પ્રકરણ જોઈએ। પ્રકરણનું નામ છે હવે અમે ક્યાં જઈએ। પ્રકરણ 18 હવે અમે ક્યાં જઈએ। હવે એમાં પણ અનુજભાઈ નામના વ્યક્તિનો પરિચય આપણે લઈએ કે તેઓ સાથે પણ કંઈક આવું થયું છે, તો ચાલો આપણે જોઈએ। હા, તમારે બધાએ પર્યાવરણની ચોપડી સાથે લઈને બેસવાનું છે, તો ચાલો આપણે પ્રકરણ જોઈએ। પ્રકરણ 18 હવે અમે ક્યાં જઈએ। તો સૌથી પહેલાં આપણી સમક્ષ અનુજભાઈ આવે છે। ચાલો અનુજભાઈ આમાં શું કહેવા માંગે છે તેનો આપણે પરિચય લઈએ। તો તમે અહીં જોઈ શકો છો, અનુજભાઈ દરવાજા પાસે તેમની દીકરી જીયા સાથે બેઠા હતા। તેઓ કૌશલની રાહ જોતા હતા। રાત થવા આવી હતી, પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો। 2 વર્ષ પહેલાં અનુજનું કુટુંબ સિંદુરી ગામથી મુંબઈ આવ્યું હતું। હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે અનુજભાઈ, તો જુઓ ચિત્રમાં તમે દેખાય છે કે અનુજભાઈ છે અને તેમની દીકરી છે, દેખાય છે ને? તો તેઓ એના ભાઈની એટલે કે અનુજભાઈના દીકરાની રાહ જોતા હતા। તેનું નામ હતું કૌશલ। રાત થવા આવી હતી અને કૌશલ ઘરે ન આવ્યો હતો, અને 2 વર્ષ પહેલાં જ આ અનુજનું કુટુંબ સિંદુરી ગામથી મુંબઈ આવ્યું હતું। અહીં તેઓ ફક્ત એક દૂરના સંબંધીના કુટુંબને જાણતા હતા। તેમની મદદથી અનુજભાઈએ માછલી પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ શરૂ કર્યું હતું, પરંતુ તેમને જે પૈસા મળતા તે પૂરતા ન હતા। તેઓને દવાના, ખાવાના, સારાની ફીના પૈસા અને ઘરનું ભાડું ચૂકવવાના હતા। અહીં તેઓએ પાણી પણ ખરીદવું પડતું હતું। તો તમે અહીં જોઈ શકો છો કે અનુજભાઈ સિંદુરી ગામથી મુંબઈ આવ્યા હતા, અને ત્યાં ફક્ત તેઓને દૂરના કુટુંબના સભ્યો જાણતા હતા, અને તેમની મદદથી અનુજભાઈને એક કામ પણ મળ્યું હતું, માછલી પકડવાની ફાતેલી જાળી સરખી કરવાનું કામ। પણ તેમાંથી તેઓને જે પૈસા મળતા હતા તે પૂરતા ન હતા, કારણ કે તેમાંથી દવાનું કરવાનું, ખાવાનું કરવાનું અને સારાની ફી માટેના પૈસા અને બીજું ઘરનું ભાડું પણ તેમણે ચૂકવવું પડતું હતું। અરે એ તો છે, પણ ત્યાં તો પાણી પણ ખરીદવું પડતું હતું, તેથી એટલા રૂપિયામાં તેઓનું ઘર ચાલી શકતું ન હતું। રાત્રિ થઈ ગઈ, પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો। જીયા બારીમાંથી પડોશીના ઘરના ટીવી પર નૃત્ય જોતી હતી, પરંતુ અનુજને ટીવી જોવાનું મન ન હતું। તે વિચારોમાં ખોવાયેલો હતો, અહીં દરેક વસ્તુ કેટલી અલગ છે। તો જુઓ, રાત થઈ ગઈ હતી અને કૌશલ તો ઘરે આવ્યો જ ન હતો, તેથી જે એની દીકરી હતી જીયા તે બારીમાંથી પડોશીના ઘરમાં ટીવી હતું ને ત્યાં કંઈક ડાન્સનો ચાલતો હશે તો એ જોતી હતી।
અનુજને તો આવું કંઈ મન હતું નહીં, કારણ કે એ તો વિચારમાં ખોવાયેલો હતો કે અહીં તો કેટલી વસ્તુ અલગ છે, જ્યાં સિંદૂરી ગામમાં રહેતા ત્યારે આવી બધી તકલીફોનો સામનો તેઓએ ન કર્યો હશે કે જે તકલીફ તેઓને મુંબઈ આવીને પડી હશે. દિવસ તો કામ કરવામાં જતો રહેતો, પરંતુ સાંજે જૂની યાદો તાજી થતી. હવે દિવસના તો તેઓ કામ કરતા હતા એટલે દિવસ નીકળી જતો હતો, પણ સાંજના સમયમાં કામ ન હોય, એકલા બેઠેલા હોય તો જૂની યાદો તો આવે જ ને. તમને આવે છે ને યાદ? હા. તો આ રીતે અનુજભાઈ પોતાનું ગુજરાન ચલાવતા હતા. ચાલો હવે વિચારો અને કહોમાં આપણને શું કહેવામાં આવ્યું છે તે આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, લોકોની ભીડમાં પણ અનુજને એકલું લાગતું હતું. તમને ક્યારે આવું લાગ્યું છે? વિચારો કે ભીડવાળો વિસ્તાર પણ હોય અને ત્યાં આપણે પોતાની જાતને એકલા સમજતા હોય તો ત્યારે આપણી કેવી હાલત થાય છે? શું તમને એવું લાગે કે આપણે એકલા છીએ? તો આનો વિચાર તમે કરજો. કલ્પના કરો, પોતાની જગ્યા છોડીને દૂર બીજે નવી જગ્યાએ રહેવા જવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે આપણે અત્યારે રહેતા હોય અને ત્યાંથી આપણે અચાનક ઘર છોડીને બીજે જવાનું થાય તો આપણને કઈ કઈ મુશ્કેલીઓ ન રહે? હા, આપણે પાણી મેળવવાની તકલીફ પડે, પછી આપણે પૈસા કમાવવા માટે અલગ નોકરી શોધવી પડે, શિક્ષણમાં સારા શોધવી પડે, તો આ બધી મુશ્કેલીઓનો સામનો આપણે કરવો પડે. અનુજના કુટુંબ જેવા લોકોએ શા માટે મોટા શહેરોમાં આવવું પડે છે? અરે વાહ, આ તો બહુ સરસ પ્રશ્ન છે કે અહીં અનુજભાઈ જે હતા એ સિંદૂરી ગામથી મુંબઈ કેમ આવ્યા હતા? તો આવા અનુજના કુટુંબ જેવા લોકો બીજા ઘણા હશે કે જેઓ મોટા શહેરોમાં આવે છે, તો શું કરવા આવે છે? વિચારો, મારા ખ્યાલથી તો હું કહું ને તો તેઓને કદાચ એ નાના ગામોમાં કામ ન મળતું હોય, તેઓ જે કમાતા હોય એ પૂરતા પૈસા તેઓને ન મળતા હોવાથી તેઓ એક મુંબઈ જેવા શહેરોમાં આવવું પડતું હશે કે જ્યાં તેઓને રોજગારી મળી રહેતી હશે, તેથી તેઓએ શહેરોમાં આવવું પડતું હશે. તો ચાલો હવે આપણે આગળના મુદ્દાની વાત કરીએ. તો હવે પછીનો આપણો મુદ્દો છે, જૂના દિવસો યાદ આવે છે. હવે આ અનુજભાઈનો અનુભવ છે, તો ચાલો અનુજભાઈને એવા કયા દિવસો યાદ આવ્યા તેનો પણ આપણે પરિચય લઈએ. અનુજનો જન્મ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે ખેડી ગામમાં થયો હતો. તેમના લોકો અહીં ઘણા વર્ષોથી રહેતા હતા. તો જુઓ, સૌથી પહેલાં અનુજભાઈ તેમના જન્મ વિશે વાત કરે છે. તો તેમનો જન્મ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે જે ખેડી ગામ હતું ને ત્યાં થયો હતો, અને તેમના લોકો અહીં ઘણા વર્ષોથી રહેતા હતા. અનુજના ગામમાં શાંતિ હતી, પણ મૌન ન હતું. ત્યાં કેટલાક આનંદદાયક અવાજો હતા, જેમ કે વહેતી નદીનો ખરખર અવાજ, વૃક્ષોના પાંદડાનો ખખડાટ અને પક્ષીઓનો કલરવ. અરે વાહ, આ શબ્દો સાંભળતા જ આપણને ગામની યાદ આવી ગઈ ને? તો એવું જ ગામ હતું અનુજનું. તો જુઓ તેઓનો પરિચય કેટલો સરસ બતાવ્યો છે કે તેઓ કહે છે કે ત્યાં ગામની નજીક કોઈ નદી હશે ને તો તે નદીનો શાંતમાં અવાજ કેવો આવે? હા, ખરખર અવાજ આવે. કોઈ દિવસ તે ધ્યાનથી સાંભળજો. વૃક્ષોના પાંદડાનો ખકડાટ, ગામમાં રહેતા હોય તો ઝાડના પાંદડા જ કેવા હલતા હોય તો તેનો ખકડાટ સંભળાય. અને પક્ષીઓનો કલરવ, હવે ઘણા બધા પક્ષીઓ એકસાથે બોલતા હોય તો તેઓનું તો કલરવ આપણને સંભળાય ને? હા. તો આ રીતે તેઓ પોતાના ગામનો પરિચય કરાવે છે. લોકો ખેતી કરતા, તેઓ નજીકના જંગલમાં જતા, સાથે વાતો કરતા અને ગીતો ગાતા, તેમજ જંગલી ફરો, મોર અને સૂકા લાકડા એકઠા કરતા. તો જુઓ, અનુજભાઈનું ખેડી ગામ હતું તો એ કેટલું સરસ હતું. ત્યાંના લોકો ખેતી કરતા હતા, જંગલમાં જતા હતા, ગીત ગાતા, પછી જંગલી ફરો હોય ને તો જંગલી ફરો, મોર, સૂકા લાકડા
બધું એકઠું કરતા હતા. વડીલો જોડે કામ કરતા કરતા બાળકો પણ ઘણી વસ્તુઓ શીખતા, જેમ કે સાથે નૃત્ય કરવું, વાંસણી અને ઢોલ વગાડવા, માટીના અને વાંસના ઘડા બનાવવા, પક્ષીઓને ઓળખવા અને તેમના અવાજની નકલ કરવી વગેરે. અરે વાહ, આપણા વડીલો જે હોય ને એ લોકો પાસેથી આપણે જેટલું શીખીએ એટલું શીખી જ લેવું જોઈએ, કારણ કે તેઓ સંસ્કૃતિ સાથે જોડાયેલા હોય છે. તેઓ સરસ મજાનું નૃત્ય કઈ રીતે કરવું એ શીખવ્યું, વાંસરી ઢોલ વગાડવાનું, માટીના અને વાંસના ઘડા બનાવવા. અત્યારે પણ આપણે સાપુતારા તરફ ફરવા જઈએ ને તો ત્યાં ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે વાંસમાંથી ઘણી બધી અલગ અલગ વસ્તુઓ બનાવતા હોય છે અને નાના બાળકો પણ આ બધું શીખતા હોય છે. પછી પક્ષીઓને ઓળખવા, એટલે અત્યારે આપણે કોઈ એક નવું પક્ષી જોઈએ ને તો એને ઓળખી શકતા નથી, પણ આપણા વડીલો આપણી સાથે હોય તો તેઓની મદદથી આપણે ઓળખી શકીએ છીએ. અને તેમના અવાજની નકલ કરવી વગેરે. અરે વાહ, પક્ષીઓના અવાજની નકલ કરવાની તો કેટલી મજા આવે હોય ને. જેમ કે કોયલ કૂ કૂ કરે તો ત્યારે આપણે તેને સામો જવાબ આપીએ. આપણે પણ કૂ કૂ કરીએ છીએ ને, હું તો કરું છું, તમે પણ કરજો. લોકો તેમના ઉપયોગ માટે જંગલમાંથી વસ્તુઓ એકઠી કરતા, કેટલીક વસ્તુઓ તે નદીને પેડે પાર મોટા નગરમાં વેચી આવતા. તે પૈસાથી તેઓ મીઠું, તેલ, ચોખા અને ક્યારેક થોડા કપડાં ખરીદતા હતા. હવે ગામડામાં મોટે ભાગે જંગલ આસપાસ હોય છે, તો જંગલમાંથી વસ્તુઓ બધી એકઠી કરતા. હવે વિચારો કે જંગલમાં એવી કઈ વસ્તુઓ તેઓને મળતી હશે. હા, મૂર મળતા હશે, અલગ અલગ પ્રકારના ફર મળતા હશે, કદાચ જંગલમાંથી તેઓ કોઈક ઔષધિ પણ લાવતા હશે. તો આ બધી વસ્તુઓ નદીને બીજે પાર મોટું નગર હશે ત્યાં વેચી આવે, અને વેચવાથી તેઓને જે પૈસા મળે ને તેમાંથી તેઓ ઘરની વસ્તુઓ લાવતા હતા, જેમ કે મીઠું, તેલ, ચોખા અને કપડાં. આમ તો તે એક ગામ હતું, પરંતુ લોકો ત્યાં એક મોટા પરિવારની જેમ રહેતા હતા. અનુજની બહેનના લગ્ન એ જ ગામમાં થયા હતા. સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરતા હતા. વડીલો લગ્નો ગોઠવતા અને ગામના ઝઘડા ઉકેલતા હતા. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે એક ગામ હતું, પરંતુ લોકો ત્યાં એક મોટા પરિવારની જેમ રહેતા હતા. આપણને અત્યારે પણ ઘણો અનુભવ થતો હશે કે આપણે ગામમાં રહેતા હોઈએ ને તો આપણા આજુબાજુવાળા પણ આપણા ઘરના સભ્યો હોય એવું લાગે. આપણા ઘરે કંઈક નવી વસ્તુ બનાવીએ ને તો આપણે તેઓને આપવા જઈએ છીએ. એ લોકોના ઘરે કંઈક નવી વસ્તુ બનાવી હોય તો આપણા ઘરે આપવા આવે છે. અને જ્યારે પ્રસંગ અને તહેવાર હોય ત્યારે તો આપણે બધા સાથે મળીને જ તેની તૈયારીઓ કરીએ છીએ. તો આ રીતે આ ગામના લોકો પણ આ રીતે એકબીજાની મદદ કરતા હતા. અનુજ હવે ખડતલ યુવાન થઈ ગયો હતો. તે ખેતરમાં સખત મહેનત કરતો અને મોટી નદીમાંથી માછલા પકડતો. તે અને તેના મિત્રો જંગલમાંથી ફર, મૂર અને ઔષધીય વનસ્પતિઓ તેમજ નદીમાંથી પકડેલી માછલીઓ વગેરે લઈને નગરમાં વેચવા જતા હતા. તો અનુજ મોટો યુવાન થઈ ગયો હતો, ખેતરમાં સખત મહેનત કરતો અને બીજું શું કરતો કે મોટી નદીનામાંથી માછલા પકડીને લાવતો અને તેના મિત્રો સાથે જંગલમાં જતો, ફર અને મૂર અને ઔષધીય વનસ્પતિ હોય તો એ બધું તેઓ નગરમાં વેચવા જતા હતા. તહેવારના સમયે અનુજ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો હતો. તો જુઓ, અહીં તમે ચિત્ર જોઈ શકો છો, તો આ ગામડામાં જે નૃત્ય થતું હોય ને એનું છે. તો આ રીતે અનુજ પણ છોકરા છોકરીઓ સાથે નૃત્ય કરતો હતો અને ઢોલ વગાડતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે અનુજભાઈની જૂની યાદોને તાજી કરી. આપણે ખેડી ગામ વિશે પરિચય લીધો. ખેડી ગામ અનુજભાઈનું ગામ હતું ને. કેટલું સરસ ગામનું વાતાવરણ હતું. મને પણ એવું લાગ્યું કે હા, આપણે પણ ત્યાં જવું જોઈએ. લાગ્યું ને તમને? તો હવે પછી આપણે ફરી મળીશું નવા ભાગ સાથે. બાય.